પ્રેઝન્ટેશન થી હું તમને આપું છું. નેક્સ્ટ, કોમન ઇન્ટરેસ્ટેડ દ્વારા પ્રવેશપાત્ર યોજનાઓ. મિત્રો, રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ વિભાગ દ્વારા અમલમાં મૂકવામાં આવેલી આ નીચેની યોજનાઓ છે. જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ્સ, જ્ઞાનશક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ્સ, જ્ઞાનસેતુ ડે સ્કૂલ, રક્ષાશક્તિ સ્કૂલ અને મોડલ સ્કૂલ જે એક્ઝિસ્ટિંગ અત્યારે આપણે ચાલે છે. આ બધી સ્કૂલો 6ઠ્ઠાથી 12મા સુધીની સ્કૂલો છે અને આ બધી સ્કૂલોમાં પ્રવેશ માટે 6ઠ્ઠા ધોરણમાં પ્રવેશ મેળવવા માટે 5મા ધોરણના અંતિત પરીક્ષાનું આયોજન છે. અને એ માટે આપણે 5મામાં અભ્યાસ કરતા અને 6ઠ્ઠામાં અભ્યાસ કરતા બાળકોના આવેદનપત્રો આપણા દ્વારા ભરવામાં આવેલા છે. આ બાળકોને પરીક્ષા માટે તૈયારી કરાવવાની એ બહુ મહત્ત્વની જવાબદારી આપણી સિરે છે. દરેક જિલ્લાઓમાં ડીપીઓ અથવા શાસનાધિકારી દ્વારા આ બાબતે કામગીરી શરૂ કરી છે. અમદાવાદ કોર્પોરેશન દ્વારા પણ એમના શાસનાધિકારી દ્વારા એમની શાળાઓનો 1 કલાક વધુ સમય શિક્ષકો આપીને આવા બાળકોને તૈયારી કરાવી રહ્યા છે. નેક્સ્ટ મિત્રો, મહત્ત્વનું છે હવે કે આપણી 27/4ના રોજ પરીક્ષા યોજાનાર છે, ગુરુવારના રોજ. એ પરીક્ષામાં પ્રશ્નપત્રનું માળખું કેવું હશે? જીસીઆરટી અને રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ ઉપર આપણે પ્રશ્નપત્રો, લગભગ 4000 જેટલા પ્રશ્નપત્રો અલગ અલગ વિષયના આપણે મૂકી દેવામાં આવેલા છે અને આપે એને ડાઉનલોડ કરી અને સોલ્વ પણ કરાવ્યા હશે. એ જ રીતે નમૂનારૂપ પ્રશ્નપત્રો પણ 5-1 સેટ આપણે વેબસાઇટ ઉપર મૂકેલા છે અને એ પણ આપે જોયા હશે. ના જોયા હોય તો જીસીઆરટીની વેબસાઇટ ઉપરથી પ્રશ્નપત્રો પણ લઈ અને બાળકોને પ્રેક્ટિસ કરાવી શકાશે. આ પ્રશ્નપત્રોમાં ધોરણ 5માં શીખવવામાં આવતા વિષયો જેવા કે ગુજરાતી, ગણિત, પર્યાવરણ, હિન્દી અને અંગ્રેજી તેમજ તાર્કિક તર્કક્ષમતા કસોટી અને સામાન્ય જ્ઞાન આધારિત પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સમગ્ર પ્રશ્નપત્ર બહુવિકલ્પ પ્રકારનું પ્રશ્નપત્ર હશે, એટલે પ્રશ્ન હશે અને એના નીચે 4 વિકલ્પો આપવામાં આવ્યા છે અને એ 4 વિકલ્પો પૈકી 1 વિકલ્પ સાચો હશે. એ ઉત્તર અલાયદી આપવામાં આવેલી ઓએમઆર સીટ, ઓપ્ટિકલ માર્ક રીડર સીટમાં બાળકે ગોર બબલ્સ કરીને ભરવાનું રહેશે. એ જે વર્તુળ આપ્યું હોય એ બી સી અને ડીનું, એમાં જે સાચો જવાબ હોય તેને રાજ્ય પરીક્ષા બોર્ડની સૂચના અનુસાર એ બબલ્સ કરવાનું રહેશે, ભરી દેવાનું રહેશે. બહુવિકલ પ્રકારના ચોઈસ મળી રહેશે અને કુલ 120 પ્રશ્નો હશે અને બાળકને આ 120 પ્રશ્નોના ઉત્તરો લખવા માટે 150 મિનિટનો સમય આપવામાં આવશે. એટલે આપણે તમે જુદી જુદી પરીક્ષાઓમાં બાળકોને પ્રેક્ટિસ આપણે પરીક્ષાઓ આપાવીએ છીએ એમાં પણ ઓએમઆર સીટનો ઉપયોગ આવે છે અને આપણે પ્રાઇમરી લેવલે પણ આ બાળકો ઓએમઆર સીટથી થોડા પરિચિત છે. રાજ્ય પરીક્ષા બોર્ડ પણ એની વેબસાઇટ ઉપર આની ઓએમઆર સીટ એક અને જીસીઆરટીની વેબસાઇટ ઉપર પણ અમે ઓએમઆર સીટ મૂકી દઈએ છીએ, જેથી એક નમૂનાઓ રૂપ તમને ખ્યાલ આવે અને બાળકોને કેવી રીતે એમાં વિગતો ભરવાની છે, કેવી રીતે બબલ્સ રાઉન્ડ કરવાનું છે જવાબની નીચે, સાચા જવાબની નીચે, એ એમને ખબર પડે. મિત્રો, પ્રશ્નોનો જવાબ એક જ હોય એટલે જ્યારે બાળકને આ ખાસ શીખવજો કે જે જવાબ સાચો હોય એ જ જવાબની સાથે આપેલા બબલ્સ વર્તુળમાં એને ઘાટું વર્તુળ કરી દેવાનું છે. 1 કરતાં વધારે વર્તુળ હોય તો એ પ્રશ્નનો જવાબ માન્ય ગણાતો નથી. ભૂલથી પણ બીજા કોઈ વર્તુળમાં એનું ટપકું ના થાય એની પણ કાળજી આ બાળકો રાખે એવી ચોકસાઈ પણ એમને શીખવવી જરૂરી છે. નેક્સ્ટ, સમગ્ર 120 પ્રશ્નો હશે, 120 ગુણ હશે એટલે દરેક પ્રશ્નનો 1 માર્ક રહેશે. તર્કક્ષમતા કસોટી અને સામાન્ય જ્ઞાન જે છે એના 30 પ્રશ્નો હશે અને 30 ગુણ હશે એટલે દરેક પ્રશ્નમાં 1 માર્કનો છે. ગણિત સત્તા, બાળકને 5મા ધોરણને આધારે ગણિત અને એના બેઝિક 3ઠ્ઠા ચોથાના બેઝમાં આવતા ગણિતના જે સંકલ્પનાઓ હોય જે 5માને રિલેટેડ હોય એ કન્ટેન્ટને આધારીને 30 પ્રશ્નો હશે અને એના દરેક પ્રશ્નનો 1 ગુણ એ રીતે 30 ગુણ રહેશે. પર્યાવરણ જે વિષય છે એ પર્યાવરણ વિષયમાં પણ જે બાળક પર્યાવરણ પોતે 5મામાં ભણે છે તે પર્યાવરણના 20 પ્રશ્નો હશે, દરેક પ્રશ્નનો 1 માર્ક, એમ 20 ગુણ રહેશે. ધોરણ 5ની ગુજરાતી, એના કન્ટેન્ટને ધ્યાનમાં રાખીને
વ્યાકરણને ધ્યાનમાં રાખીને અને એના વિષયવસ્તુને ધ્યાનમાં રાખીને 20 પ્રશ્નો હશે. દરેક પ્રશ્નનો 1 માર્ક રહેશે અને એવા 20 ગુણનું આ પ્રશ્ન ગુજરાતીનું રહેશે. અંગ્રેજી અને હિન્દી એ 20 પ્રશ્નો અને 20 ગુણ હશે. લગભગ 10 અંગ્રેજીના પ્રશ્નો અને 10 હિન્દીના લગભગ એ રીતે જ ગોઠવાશે, જેથી બાળકોને બંને વિષયનો પૂરતો ન્યાય મળશે. આમ કુલ 120 પ્રશ્નો અને 120 ગુણ રહેશે. આ માળખાને ધ્યાનમાં રાખીને જે બાળકો ધોરણ 5માં ભણ્યા છે અને હવે તાજી પરીક્ષા એની પૂરી થવાની છે, એ જ વિષયો આપણે ધ્યાનમાં રાખીને આ પરીક્ષા યોજી રહ્યા છીએ. ફક્ત તાર્કિક ક્ષમતા કસોટી અને સામાન્ય જ્ઞાન છે એ જ એના માટે વધારાનું કહી શકાય. એટલે તાર્કિક ક્ષમતા કસોટી અને સામાન્ય જ્ઞાન માટે થોડો વધારે મહાવરો આપણે વધારે કરાવીએ તો મેક્ઝિમમ માર્ક બાળકો અહીંયા લાવી શકશે. એ જ રીતે ગણિત વિષયો છે કે ગણિતમાં પણ તમે થોડી મહેનત કરાવડાવો તો મેક્ઝિમમ માર્ક્સ તમે જુઓ તો 60 માર્ક્સ છે એ સીધા ગણિત અને તાર્કિક ક્ષમતા કસોટીના છે. એટલે આ બે વિષય ઉપર થોડું વધારે ફોકસ બાળકને કરાવીએ તો વધારે પરફોર્મન્સ સારું કરી શકશે. એ જ રીતે પર્યાવરણ, ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અત્યારે હાલ પરીક્ષા આપી રહ્યું છે બાળક, એટલે એનું કન્ટેન્ટ એકદમ તાજું છે અને પરીક્ષા લગભગ આપણી 21મી પૂરી થાય છે અને આ 27મી તારીખને આપણી આ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ છે, એટલે લગભગ એનું તાજું હશે. એટલે થોડું જો રિફર અને બાળકોને એક એક કલાક વધુ સમય આપી અને આપણે કરાવીશું તો મને એવું લાગે છે કે આમાં વધારે સારી સફળતા આપણને મળશે. નેક્સ્ટ, કોમન એન્ટ્રન્સ ટેસ્ટની તૈયારી કેવી રીતે કરાવશો? મિત્રો, ધોરણ 5માં શીખવવામાં આવતી ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી આ 3 ભાષાઓના ભાષાશાસ્ત્ર આધારિત પ્રશ્નોનો મહાવરો કરાવવો, જેમ કે વ્યવહારિક વ્યાકરણ, ભાષાશાસ્ત્ર આધારિત પ્રશ્નો, અર્થગ્રહણ આધારિત પ્રશ્નો, જે લગભગ આપણા પ્રશ્નપત્રોમાં પૂછવામાં આવે છે એ જ પ્રકારના પ્રશ્નો અહીંયા હશે. ફક્ત મલ્ટીપલ ચોઇસ પ્રકારના હશે, એનો પ્રશ્ન હશે અને નીચે 4 જવાબો હશે. એટલે બાળક જો થોડું વાંચીને થોડું સમજેલું હશે તો એને જવાબો તો આપેલા હશે, કયો જવાબ કરવો એ એને પસંદગી કરવાની રહેશે. એટલે એને ભારણ રહેશે નહીં, એને કોઈ લખાણ લાગુ કરવાનું નથી, ખાલી વિચારી અને સાચો જવાબ કયો છે એ એને તાળવવાનો છે. પૂર્વજ્ઞાનની ચકાસણી અર્થે અગાઉના ધોરણના પ્રશ્નોની તૈયારી, એટલે ગુજરાતી છે, પર્યાવરણ છે, ગણિત છે, આ વિષયોમાં એવું છે કે એ જે 5મા ધોરણમાં જે અભ્યાસક્રમ હોય એનો બેઝ જે 4થામાં કે 3જામાં હોય તો એ બેઝિકલી કોઈક પ્રશ્ન હોય તો એ 5માનો ના હોય પણ 3જા કે 4થાનો હોય અને ખરેખર એ બાળકને આવડતું હોય. દાખલા તરીકે તમે સંખ્યાજ્ઞાનની વાત કરતા હોય તો એ સંખ્યાજ્ઞાન ત્યાંથી આવી શકે છે, એ લોઅર લેવલનો પણ પ્રશ્ન હોય, મૂળ લોઅર લેવલનો આવશે એટલે થોડો સરળ પ્રશ્ન આવી શકશે. તાર્કિક ક્ષમતા આધારિત પ્રશ્નોનો મહાવરો કરાવો, જેમાં ચોક્કસ નિયમો અનુસાર અંકશ્રેણી આપેલી હોય, એટલે 2-2ની ગેપ હોય અથવા 1-1ની ગેપ હોય અથવા 3-3ની ગેપ હોય અથવા 2-2એકી હોય, 3-1એકી હોય, પાછી 2-2એકી હોય, 3-1એકી હોય અને પછી ગેપ આપેલી હોય, તો આ અંકશ્રેણી આધારિત પ્રશ્નોના મહાવરા કરાવવા. આકૃતિઓ આપેલી હોય, આકૃતિની પેટર્ન 3 સરખી હોય અને 1 જુદી પડતી હોય, એવી જુદી પડતી આકૃતિ આ બાળકે તાળવવાની હોય. જવાહર નવોદય વિદ્યાલયની પરીક્ષાઓમાં પણ તમારી શાળામાંથી બાળકોને તમે તૈયારી કરાવડાવો છો. દરેક જિલ્લામાંથી બાળકો જવાહર નવોદયમાં પરીક્ષા આપે છે, એમાં પણ આ પ્રકારના પ્રશ્નો પૂછાય છે. લંબચોરસ, ચોરસ, ત્રિકોણ આ બધા આપેલા હોય, એમાં ખૂણા ઉપર જુદી જુદી નિશાનીઓ આપેલી હોય અને એને એંગલ ફેરવતા જાય અને એની રચના બદલાતી જાય, એમાં કઈ જુદી પડે છે, એવા પ્રકારના પ્રશ્નો અહીંયા તાર્કિકમાં આવતા હોય છે. સળંગ રેખાઓ હોય અને એમાં ટુકડા પાડેલા હોય, એરો 1 બાજુ હોય, એરો 2 બાજુ હોય, એ પ્રકારની પણ પ્રશ્નોત્તરી આવતી હોય છે. આ બધા જ પ્રશ્નોના મહાવરાઓ પણ GCRTની વેબસાઇટ ઉપર જે મૂકવામાં આવેલું છે પ્રશ્ન બેંક, એમાં આપવામાં આવેલા છે. મૂળાક્ષરોનો ક્રમ એ અંગ્રેજીમાં પણ કેવી રીતે બદલાય છે, ગુજરાતીમાં કેવી રીતે બદલાય છે, એ ક્રમ આધારિત પણ પ્રશ્નો પૂછાયેલા છે. એટલે તાર્કિક પ્રશ્નો છે. એ જ પ્રમાણે સામાન્ય જ્ઞાનના પ્રશ્નો પણ જે એને પોતે અત્યાર સુધી ભણ્યું છે 5મા ધોરણ સુધી, ત્યાં સુધીમાં આવતા કેટલાક ભાગો ભાષાના ધ્યાનમાં રાખીને ને એવા કોઈક હોય તો એવા સામાન્ય જ્ઞાનના પ્રશ્નો પણ અહીંયા પૂછવામાં આવી શકે છે. ધોરણ 5 ગણિત આધારિત અંક જ્ઞાન, એટલે એક તો આપણું અંક જ્ઞાનની વાત છે, પછી આપણી ગાણિતિક પ્રક્રિયાઓ છે, ગુણાકાર, સરવાળા, બાદબાકી, બરાબર છે, અને જે 5મા સુધીની જે ગાણિતિક પ્રક્રિયાઓ આવે છે, નાનો મોટું વચ્ચેની સંખ્યા ક્રમની વાત છે, ઉલટ સુલટ, ઉતરતો ક્રમ, ચડતો ક્રમ,
એ જ પ્રમાણે વ્યવહારુ કોયડાઓ. જવાબ પ્રશ્નોનો મહાવરો. મિત્રો, થોડા એપ્લિકેશન ઓફ નોલેજ પ્રકારના પ્રશ્નો પણ આમાં 5-1% આવી શકે છે. કારણ કે સારા, નબળા અને મધ્યમ પ્રકારના બાળકોને તારવવા હોય તો આવા થોડા વ્યવહારુ કોયડાઓમાં અને બીજી ગાણિતિક પ્રક્રિયાઓમાં પણ એપ્લિકેશન ઓફ નોલેજ પ્રકારના પ્રશ્નો આવશે. એટલે એ પ્રકારના પ્રશ્નો પણ અમે અમારા પ્રશ્ન બેંકમાં ઉપલબ્ધ કરાવ્યા છે. એના જેવા પ્રશ્નોની પણ તૈયારી કરાવી શકીએ. પ્રશ્ન બેંકમાં છે જ એ પ્રશ્ન પૂછાય એવું નથી, પણ એ તમને ગાઈડલાઈન મળી કે આવા આવા પ્રશ્નો આવી શકે છે. નેક્સ્ટ, ધોરણ 5 પર્યાવરણ વિષયના પ્રશ્નોના મહાવરા માટે આસપાસના પર્યાવરણમાં બનતી બાબતો તેમજ પર્યાવરણ વિશેની અદ્યતન નિષ્પત્તિઓ આધારિત પ્રશ્નો, જે લર્નિંગ આઉટકમ સંદર્ભે ધોરણ 5ના પર્યાવરણમાં જે જે બાબતો આપેલી છે એ ટેક્સને ધ્યાનમાં રાખીને અને થોડું એનું આજુબાજુનું પર્યાવરણ એ જે છે એ ધ્યાનમાં રાખીને પ્રશ્નો એમાં આવશે. ધોરણ 5ના અભ્યાસક્રમમાં સમાવિષ્ટ પાયાના ખ્યાલોનો મહાવરો કરાવવામાં આવશે એવા પ્રકારના પ્રશ્નો હશે. એટલે એની પણ થોડી તમારે પ્રેક્ટિસિસ બાળકોને કરાવવાની રહે. રાજ્યમાં યોજાતી વિવિધ પ્રવેશ પરીક્ષાઓ જેવી કે જવાહર નવોદય વિદ્યાલય JNVની પ્રવેશ પરીક્ષા, પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા પણ આપણે 5મા ધોરણના અંતે લેવાય છે એ પરીક્ષાનો પણ મહાવરો લેવાય. આ બધાના પ્રશ્નપત્રો ભેગા કરીને બાળકોને મહાવરો કરાવીએ તો આ પરીક્ષામાં એને ખૂબ સારો દેખાવ કરી શકે. કોમન એન્ટ્રન્સના મહાવરા માટે GCRT દ્વારા પ્રશ્ન બેંક તૈયાર કરવામાં આવેલ છે અને જે GCRTની વેબસાઇટ પર મૂકવામાં આવેલ છે, જેના આધારે વધુ મહાવરો આપ કરાવી શકો છો અને એના જેવા બીજા પ્રશ્નો પણ આપ સ્વયં રીતે રચીને બાળકોને વધુ મહાવરા માટે આપી શકો છો. GCRT દ્વારા નમૂનારૂપ પ્રશ્નપત્રો GCRTની વેબસાઇટ ઉપર પણ મૂકવામાં આવ્યા છે, જે 120 પ્રશ્નો પ્રમાણેનું છે. એમાં અમે કી નથી મૂકી, તમારે જ એનું સોલ્યુશન આપવાનું છે અને બાળકો સાથે કેવી રીતે જવાબ આવ્યો છે એની પ્રેક્ટિસ કરાવવાની છે. એટલે મેં એના જવાબ વગરના પ્રશ્નપત્રો બધા મૂકેલા છે. વિદ્યાર્થીઓને નમૂના પ્રશ્નોનો જવાબ સીધે સીધા ન આપતા તેનો જવાબ કેવી રીતે આવે છે તે પ્રોસેસ વિડીયો વંદે ગુજરાત ચેનલ 5 ઉપર આજ બપોરે 12 કલાકથી અમે પ્રસારિત કરી રહ્યા છીએ. એટલે દરેક વિષયના જે આપણા માળખું છે, દરેક માળખાના અમે એક લેસન તૈયાર કર્યા છે કે તાર્કિક પ્રશ્ન હોય તો એ કેવી રીતે સોલ્વ કરાય. એવા શિક્ષકોએ સોલ્વ કરેલા વિડીયો આજથી 12 વાગ્યા પછીથી અમે દરરોજ જ્યાં સુધી પરીક્ષા યોજાવાની છે ત્યાં સુધી કન્ટિન્યુઅસ જુદા જુદા વિષયોવાર શિક્ષકો દ્વારા તૈયાર કરેલા કેવી રીતે સોલ્વ કરાવીએ છીએ એ પણ વિડીયો અમે આજથી પ્રસારિત કરી રહ્યા છે, જે શિક્ષક મિત્રોને બહુ મદદરૂપ થશે. તાર્કિક પ્રશ્નોના સોલ્યુશન કેવી રીતે આવ્યું, એ જવાબ કેવી રીતે આવ્યો, એના મૂળ સુધી જવાબના મૂળ સુધીના વિડીયો અમે તૈયાર કર્યા છે, જે આપ વંદે ચેનલ 5 દ્વારા નિહાળી શકશો. નેક્સ્ટ, GCRTની વેબસાઇટના હોમપેજ પર નમૂનારૂપ પ્રશ્નપત્રો મૂકવામાં આવેલા છે. 5 નમૂનારૂપ પ્રશ્નો અમે પ્રશ્નપત્રો બનાવ્યા છે, જે તમને બાળકોને સોલ્વ કરવા માટે પણ ખૂબ ઉપયોગી થશે, મહાવરા માટે થશે. અને શિક્ષક મિત્રો પણ આના આધારે વધારાના પ્રશ્નપત્રો પણ તૈયાર કરીને બાળકને આની પ્રેક્ટિસ વધુમાં વધુ કરાવે એ અમે અપેક્ષા રાખીએ છીએ. વંદે ગુજરાત ચેનલ પર 5 ઉપર 12 કલાકે આજથી જ કોમન ઇન્ટરેસ્ટના મહાવરા માટેના પ્રશ્ન ઉત્તરો કેવી રીતે આવે છે તે માટે સમજ સાથેનો વિડીયો આજથી પ્રસારિત કરવામાં આવશે અને તેનું વિગતવાર સમયપત્રક પણ અમે અમારી વેબસાઇટ ઉપર મૂકી દઈશું. એટલે કયા દિવસે દરરોજ કયા વિષયનો આપણે સમજ આપવાના છે એ પણ આપને સમજ મળશે અને એ રિપીટ પણ અમે પરીક્ષા છે ત્યાં સુધી ચાલુ રાખશું. નેક્સ્ટ મિત્રો, તાર્કિક ક્ષમતા આધારના પ્રશ્નોનું એક આપની સમક્ષ મૂકેલું છે. અહીંયા અંકોની શ્રેણી આપવામાં આવેલી છે અને અંકોની શ્રેણીને જોઈએ તો 9 પછી એક પ્રશ્નાર્થ આપેલો છે, તો ત્યાં કેવા પ્રકારના અંકો આવે એ બાળકે નીચે આપેલા 4 વિકલ્પોમાંથી જવાબ આપવાનો થાય છે. એટલે આ દરેક વિષય દરેક પ્રશ્ન આપણે સમજી અને બાળકને સમજાવવો પડે કે આ 4-4 અંક શ્રેણી આપેલી છે 4-4 પ્રશ્નોમાં અને 4-4 અંક શ્રેણીમાં એનું લોજિક જુદું જુદું છે. એટલે જ્યારે બાળકને સમજાવો તો પહેલું સમજાવો ત્યારે એમાં કયું લોજિક છે, કયા આધારે એમાં પ્રશ્ન આવ્યો છે. દાખલા તરીકે બીજામાં 7, 11, 13, 17 અને 19 છે તો એ કેવી રીતે ગોઠવાયેલા છે, એનો ક્રમ વચ્ચેની સંખ્યા કેટલાની ગેપ છે એ બતાવીને બાળકને આપણે સમજાવવાનું થાય. આમ દરેક 4-4 ઉદાહરણ જુદા જુદા આપેલા છે. પ્રશ્નાર્થવાળી જગ્યાએ જે છે એ આપણે જવાબ બાળકને મૂકવાનો છે.
અને આ અંક શ્રેણીની પસંદગી પણ જુદી જુદી રીતે આવે છે, એ પણ બાળકને આપણે મહાવરા કરીને, શિક્ષકે પણ આની તૈયારી કરીને કરાવવાનો રહેશે. નેક્સ્ટ, એ જ રીતે જુદી જુદી આકૃતિ આધારિત તાર્કિક ક્ષમતાના પ્રશ્નો પણ આવશે. આ પહેલાંમાં જોઈ શકો છો કે ચોરસ આપેલું છે, એમાં બે ડિઝાઇનો આપેલી છે, એરો આપેલો છે, એક બિંદુ આપેલું છે, અમે જવાબ છેલ્લો સાચો આપેલો છે. એ કેમ સાચો આપેલો છે એ તર્ક કરીએ તો બાકીના બધામાં એરો છે એ સિંગલ સાઇડ છે, કિરણ છે, બાકીનામાં છેલ્લામાં જે છે એ રેખા આપેલી છે, એટલે જુદી પડતી આકૃતિ બાળકને શોધવાની છે. આ નાની નાની બાબતો બાળકના ચોકસાઈ આવે એ પ્રકારના, એના એની કક્ષાને અનુરૂપ જ બધા જ આવા પ્રશ્નો આવશે એ ધ્યાનમાં. બીજા પ્રશ્નમાં પણ તમે જોશો તો આકૃતિ આમ સરખી દેખાતી હોય પણ પછી ક્યાં જુદી પડે છે એ વિચારવાનું છે. તો દરેક ચોરસ છે, એંગલમાં બંને રેખાઓ ક્રોસ થાય છે, એકમાં બેમાં વિકર્ણોમાં ક્રોસ થાય છે અને બેમાં બાજુઓમાં ક્રોસ થાય છે, પણ જે ટપકા કરેલા છે બે, એ ટપકું એક આકૃતિમાં જે અમે જવાબ આપે જુદી પડતી એમાં એક જ ટપકું છે, આટલું જ એને બાળકે જુદું પાડવાનું છે. એ જ રીતે ત્રીજા પ્રશ્નમાં જોશો તો જુદી જુદી એંગલવાળા ત્રિકોણ છે, ચોરસ છે, ષષ્ઠકોણ છે, પંચકોણ છે. હવે એમાં અમે જુદું પાડેલું આકૃતિનો જે જવાબ આપ્યો છે એમાં એ જોઈએ તો બાકીના ત્રણે ત્રણમાં જે વર્તુળ દોર્યું છે એ ત્રિકોણના કોર્નર ઉપર, ખૂણા ઉપર દોર્યું છે, એ પ્રમાણે ચોરસના ખૂણા ઉપર દોર્યું છે અને પંચકોણના ખૂણા ઉપર. જ્યારે જે જવાબ જુદો પડે છે એમાં કોઈ ખૂણો નથી, બાજુ પર વર્તુળ છે. બાળકોને આ સમજાવવાનું છે કે એને કેવી રીતે જવાબ પસંદ કરવાનો છે. નેક્સ્ટ, એ જ પ્રમાણે આલ્ફાબેટ શબ્દો જુદા જુદા ક્રમમાં ગોઠવેલા હોય એને કેવી રીતે ઉલટસુલટ કરીને તમારે ગોઠવવાના છે. એક જવાબ આપેલો હોય 5 EY IF એનો ક્રમ બદલીને આપેલું છે, એ જ પ્રમાણે શિલ્પ SHIL LPA શિલ્પા એનો ક્રમ જેમ પહેલાંનો બદલ્યો છે એ જ પ્રમાણે એનો ક્રમ બદલી અને જવાબ આપવાનો થાય. એટલે આ મૂળાક્ષરોના ક્રમ બદલીને પણ તાર્કિક પ્રશ્નોના જવાબ આપવાનો આ મહાવરા જુદા જુદા રીતે તમને અહીંયા આપેલા છે. એ મહાવરાઓની પણ લગભગ 125 પ્રશ્નો આપણે વેબસાઇટ ઉપર મૂકેલા છે, એ તમે પ્રેક્ટિસ કરાવો બાળકોને તો પણ આ ખૂબ જ ઉપયોગી બાળકોને થશે. નેક્સ્ટ, એ જ રીતે હિન્દીમાં પણ આપણે જુદા જુદા વિકલ્પો અને ગ્રામર અને સમાનાર્થી શબ્દો છે એનો અર્થ છે, આ પ્રકારના જુદા જુદા આપણે પ્રશ્નપત્રો પણ તૈયાર કરીને, નમૂનારૂપ પ્રશ્નપત્રો પણ છે અને પ્રશ્નો પણ છે. નેક્સ્ટ, અંગ્રેજીને ધ્યાનમાં રાખીને સ્પેલિંગ, સાચા સ્પેલિંગ કયા છે, સાચું વાક્ય કયું છે, બહુવિચન પ્રકારનો શબ્દ કયો છે અને બહુવચન પ્રકારનું વાક્ય કયું છે, આ એના લેવલ પ્રકારનું પાંચમામાં જે પૂછાય છે એ પ્રકારના પ્રશ્નો પણ આપણે નમૂનારૂપ તૈયાર કર્યા છે અને એ પ્રમાણેની તૈયારી દરેક બાળકને જે પરીક્ષામાં ભાગ લેનાર છે એને વધુમાં વધુ કરાવવામાં આવે અને શાળાના સમય પછી આપણે આ વધારે બાળકોને પ્રેક્ટિસ કરાવીએ એવી અપેક્ષિત છે. નેક્સ્ટ, એ જ પ્રમાણે ગુજરાતીમાં પણ, પર્યાવરણમાં પણ આ રીતના જુદા જુદા એમના જ અભ્યાસક્રમમાં જે 5મા ધોરણમાં જે પર્યાવરણ ભણ્યું છે બાળકને એને જ ધ્યાનમાં રાખીને આ બધા જ પ્રશ્નો તૈયાર કરવામાં આવેલા છે અને એના પણ 100 ઉપરના પ્રશ્નો, 150 થી 200 પ્રશ્નો આપણા પ્રશ્ન બેંકમાં છે અને પ્રશ્નપત્રોમાં પણ મૂકવામાં આવેલા છે. નેક્સ્ટ,